જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહના સાતમા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર પ્રદર્શન ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં સાતમા દિવસે 78 ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ ગુજરાતમાં મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલનું આગમન જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહના સાતમા દિવસે 78 ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ શ્રીમદ ભાગવત સપ્તાહમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ ભાજપના રમેશભાઈ મુંગરા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જામનગર ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કકથરા પૂર્વ મંત્રી વલ્લભભાઈ કથિરિયા જામનગર ભાજપ યુવા મોરચાના મંત્રી ચિરાગભાઈ અસવાર તેમજ ભાજપના દરેક મોરચાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વક્તવ્ય રજૂ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, વિશ્વનાથ જોશી, જામનગર. જી સર, જામનગરના લોકલાડીલા ધારાસભ્ય અકુબાભાઈ જાડેજા અને એના પરિવારજનો દ્વારા ભવ્ય ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે. એનો આજે આ સાતમો દિવસ છે. આજે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત રાજ્યના પ્રધાનો અને હું પણ આ કથામાં હાજર રહ્યો. હું બીજી વાર આ કથાનું રસપાન કરવા માટે આવ્યો છું. આયોજન ખૂબ ભવ્ય છે, ખૂબ સુંદર છે. અભૂતપૂર્વ કહી શકાય એટલા શ્રોતાઓનો જમાવડો આ કથામૃતનો લાભ લઈ રહ્યો છે. તમામ રીતે કહી શકાય તો